નમસ્તે મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો મિત્રો, આજનો જે વિડીયો છે એમાં આપણે 9 સપ્ટેમ્બરના જેટલા પણ મહત્ત્વના કરંટ અફેર છે દરેક વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું અને તમારી પરીક્ષાને અનુલક્ષી જેટલા પણ મહત્ત્વના મુદ્દાઓ આવે છે આ કરંટ અફેરમાંથી, બરાબર, એ પણ આપણે આ વિડીયોમાં સાથે સાથે ડિસ્કસ કરતા જશું. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં આપ સૌને રિક્વેસ્ટ છે કે જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂરથી દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને મિત્રો, વિડીયોને પ્લીઝ લાઇક કરીને સપોર્ટ કરજો, તમારા મિત્રો સાથે વિડીયો સારો લાગે તો જરૂર ને જરૂર શેર કરજો. ચાલુ કરીએ આજના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલાં વાત કરીએ 8 સપ્ટેમ્બર વિશે. ગઈકાલે 8 સપ્ટેમ્બરનો દિવસ હતો. એ કયા દિવસ તરીકે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવાય છે, બરાબર. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 સપ્ટેમ્બર. ઓકે, ત્યાર પછી વાત કરીએ, હવે આ 8 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો એ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો યુનેસ્કો દ્વારા ઉજવવામાં, બરાબર, યુનેસ્કો દ્વારા આ 8 સપ્ટેમ્બરના દિવસને છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવેલો? તો કે વર્ષ 1967માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાયો છે? 1967માં. ત્યાર પછી વાત કરશું તો આ વર્ષ 2018નો જે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ હતો એની વિષય શું હતો, એની થીમ શું હતી? તો અક્ષર જ્ઞાન અને કૌશલ્ય વિકાસ, બરાબર, અક્ષર જ્ઞાન અને કૌશલ્ય વિકાસ. ત્યાર પછી વાત કરીએ યુનેસ્કો વિશે, થોડીક માહિતી મેળવીએ. તો યુનેસ્કોનું વડુમથક ક્યાં આવેલું છે? ફ્રાન્સમાં આવેલું છે. ફ્રાન્સમાં પાછું કઈ જગ્યાએ? પેરિસમાં આવેલું છે, બરાબર, પેરિસમાં આવેલું, ફ્રાન્સના પેરિસમાં યુનેસ્કોનું વડુમથક આવેલું છે. ત્યાર પછી યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ? 4 નવેમ્બર 1946ના રોજ. 4 નવેમ્બર 1946ના રોજ યુનેસ્કોની સ્થાપના થઈ. યુનેસ્કોનું પૂરું નામ બધાને ખબર હશે મિત્રો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. હજી એક વાર રિપીટ કરી દઉં છું, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આટલી વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી વાત કરીએ, હાલમાં જ મિત્રો ભારતના રેલવે મંત્રી પિયુષ ગોયલ અને યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, આ બંને દ્વારા કુંભનો મેળો, વર્ષ 2019નો જે કુંભનો મેળો છે, બરાબર, એની ઓફિશિયલ વેબસાઇટ અને એક એપ લોન્ચ કરવામાં આવેલી છે આ બંને દ્વારા, પિયુષ ગોયલ અને યોગી આદિત્યનાથ દ્વારા, બરાબર. તો કુંભના મેળાની વેબસાઇટ અને એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલી, આવું પૂછી શકાય? તો કે રેલવે મંત્રી છે પિયુષ ગોયલ અને યોગી આદિત્યનાથ, આ બંને દ્વારા કરવામાં આવે. ત્યાર પછી વાત કરીએ તો કુંભનો મેળો છે એનું આયોજન ક્યારે થશે, કઈ તારીખમાં થશે? 15 જાન્યુઆરીથી છે કુંભનો મેળો શરૂ થશે. 15 જાન્યુઆરી 2019થી કુંભનો મેળો છે એ ચાલુ થશે. અને કઈ કઈ જગ્યાએ કુંભનો મેળો થાય છે ભારતમાં એની પણ માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો વાત કરી લઈએ, હરિદ્વારમાં ગંગા નદીના કિનારે થાય છે, બરાબર, કુંભનો મેળો હરિદ્વારમાં ગંગા નદીના કિનારે થાય છે. ત્યાર પછી અલ્હાબાદમાં સંગમ જે છે ગંગા યમુના સરસ્વતીનો, બરાબર, એ જગ્યાએ અલ્હાબાદમાં કુંભનો મેળો થાય છે. ત્યાર પછી 4 જગ્યાએ, કુલ કેટલી જગ્યાએ થાય છે? 4 જગ્યાએ થાય છે, બરાબર, એક તો હરિદ્વારમાં, બીજું અલ્હાબાદમાં, સંગમ નદીના સંગમ ગંગા નમના યમુના સરસ્વતીનો છે એ જગ્યાએ. ત્યાર પછી નાસિકમાં કઈ જગ્યાએ થાય છે? ગોદાવરી નદીના કિનારે, બરાબર, નાસિકમાં કઈ જગ્યાએ થાય છે? ગોદાવરી નદીના કિનારે. નાસિકમાં એક મંદિર પણ આવેલું છે એ પણ યાદ રાખજો, બહુ પ્રાચીન મંદિર છે એટલા માટે ત્રંબકેશ્વરનું મંદિર આવેલું છે, બરાબર, તો એ નાસિકમાં આવેલું છે. ગોદાવરી નદીના કિનારે કુંભનો મેળો ભરાય છે, બરાબર, નાસિકમાં. ત્યાર પછી ઉજ્જૈન, બરાબર, તો ઉજ્જૈન છે, ઉજ્જૈનમાં કઈ જગ્યાએ? ક્ષિપ્રા નદીના કિનારે કુંભનો મેળો છે. ઉજ્જૈનમાં બીજું એક મહાકાલેશ્વરનું મંદિર આવેલું છે જે ખૂબ પ્રખ્યાત છે, તો એ પણ યાદ રાખી લેજો, બરાબર. તો હજી એકવાર રિપીટ કરી દઉં, હરિદ્વાર, અલ્હાબાદ, નાસિક અને ઉજ્જૈન, આ 4 જગ્યાએ છે કુંભના મેળાનું આયોજન થાય છે. અને કઈ કઈ નદીના કિનારે થાય છે એની પણ વિગત અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો
લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ફાઉન્ડેશનના નવા એમ્બેસેડર છે એની નિમણૂક કરવામાં આવેલ. તો નવા એમ્બેસેડર તરીકે કોને રાખવામાં આવેલ છે? ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ફાઉન્ડેશનના નવા અવૈતનિક એમ્બેસેડર તરીકે રાખવામાં આવેલા છે. બરાબર. તો હવે વાત કરીએ લાલ બહાદુર શાસ્ત્રી વિશે, થોડીક માહિતી મેળવીએ. બરાબર. તો લાલ બહાદુર શાસ્ત્રી છે ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? ભારતના બીજા વડાપ્રધાન હતા. બરાબર. ભારતના બીજા વડાપ્રધાન હતા. ત્યાર પછી તેમણે જય કયો નારો આપેલો છે? જય જવાન અને જય કિસાનનો નારો આપેલો છે. જય જવાન અને જય કિસાનનો નારો આપેલો છે. એના પછી આવો પણ એક પ્રશ્ન આવેલો છે, જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન આવો નારો કોણે આપેલો છે? આ લાલ બહાદુર શાસ્ત્રીનો જે નારો હતો એમાં પાછળથી જય વિજ્ઞાન લગાડીને નવો નારો આપેલો છે, એ કોણે આપેલો છે? અટલ બિહારી વાજપેયી. આવો પ્રશ્ન મિત્રો આવેલો છે, બે કે ત્રણ વખત અવારનવાર પૂછાયેલો છે. બરાબર. તો જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન આમાં એક ઓપ્શન લાલ બહાદુર શાસ્ત્રી પણ આપેલો હોય છે. બરાબર. અને એક અટલ બિહારી વાજપેયી, પણ મોટાભાગના આમાં શું કરીને આવે? લાલ બહાદુર શાસ્ત્રી લખીને આવે છે. બરાબર. પણ જવાબ શું આવશે? અટલ બિહારી વાજપેયી. ત્યાર પછી વાત કરીએ લાલ બહાદુર શાસ્ત્રીની જે સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે? વિજયઘાટના નામે. બરાબર. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજયઘાટના નામે ઓળખાય છે. બરાબર. એના પછી બીજા અન્ય જે મહાપુરુષો છે એની રાજધાની પણ આપણે એની સમાધિ સ્થળ પણ જોઈ લઈએ આપણે. તો રાજઘાટ છે એ કોની સમાધિ છે? મહાત્મા ગાંધીની છે. ત્યાર પછી શાંતિવન છે એ કોની સમાધિ છે? જવાહરલાલ નહેરુની. શક્તિ સ્થળ છે એ કોની સમાધિ છે? ઇન્દિરા ગાંધીની. એના પછી અભયઘાટ છે એ કોની સમાધિ છે? મોરારજી દેસાઈની. કિસાનઘાટ કોની સમાધિ છે? ચૌધરી ચરણસિંહની. ત્યાર પછી ઉદયભૂમિ કોની સમાધિ છે? કે આર નારાયણની. અને વીરભૂમિ કોની સમાધિ છે? રાજીવ ગાંધીની. તો કુલ આટલી સમાધિ છે જે તમારે યાદ રાખવાની છે. આમાંથી ઘણી વખત પૂછાયું છે કે આ મહાપુરુષની સમાધિ છે કયા નામે ઓળખાય છે, અથવા તો આ સમાધિ સ્થળ છે એ કયા મહાપુરુષનું છે, આવું ઘણી વખત પૂછાયેલું છે પરીક્ષાની અંદર. તો આખી સ્લાઇડ બહુ જ મહત્ત્વની છે મિત્રો, તો ગમે એમ કરીને યાદ રાખી લેજો. એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું મિત્રો, આમાંથી કોના જન્મદિવસને આપણે કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ? આમાંથી જ છે મિત્રો. કયા મહાપુરુષના જન્મદિવસને આપણે કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ? તો આનો આન્સર તમારે મને નીચે કોમેન્ટમાં દેવાનો છે. જોઈએ છીએ કોણ આપણને પહેલાં આન્સર આપે છે. બરાબર. તો જરૂર રિપ્લાય કરજો મિત્રો, તો ખૂબ જ મજા આવશે મને પણ અને તમને પણ. ત્યાર પછી વાત કરીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે એનું બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ છે, બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ કોને મળેલો છે? ભરૂચને મળેલો છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણ માટે વર્ષ 2018ની અંદર પશ્ચિમ ક્ષેત્ર માટેનો બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ છે કયો જિલ્લો બનેલો છે? આપણો ગુજરાતનો છે, ભરૂચ જિલ્લો. બરાબર. ત્યાર પછી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ભારતની અંદર દરેક રાજ્યોની અંદર માતૃવંદના સપ્તાહ છે એનું આયોજન પણ કરવામાં આવેલું છે. બરાબર. તો આ માતૃવંદના સપ્તાહનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું, આવું પણ પૂછી શકાય? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. હવે જ્યારે પણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વાત કરીએ છીએ, બરાબર, તો એમના આપણને મંત્રીનું નામ ખબર હોવું જોઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? મેનકા ગાંધી. બરાબર. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? મેનકા ગાંધી. એના પછી વાત કરીએ તો આ માતૃવંદના યોજના છે એની વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો માતૃવંદના યોજના છે એ શેના માટે છે? સગર્ભા સ્ત્રી હોય મિત્રો, એમાં સગર્ભા સ્ત્રીને 5000 રૂપિયાની સહાય ત્રણ હપ્તાથી આપવામાં આવે છે. હવે પ્રશ્ન આવો પૂછી શકાય કે માતૃવંદના યોજના હેઠળ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભા સ્ત્રીને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે, અથવા તો કેટલા હપ્તામાં 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો 3 હપ્તામાં, અને જો કેટલા રૂપિયાની પૂછાય તો 5000 રૂપિયાની. બરાબર. આ જે છે
આ યોજના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ. એમના મંત્રી તો આપણને હમણાં જ વાત કરી, કોણ છે? મેનકા ગાંધી. હવે આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો આ યોજનાની શરૂઆત થઈ હતી વર્ષ 2010થી. બરાબર, વર્ષ 2010થી છે આ યોજનાની શરૂઆત થઈ હતી. અને ત્યાર પછી વાત કરીએ તો આ યોજના અગાઉ કયા નામે ઓળખાતી હતી? તો અગાઉ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાના નામે ઓળખાતી હતી. બરાબર, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાના નામે આ યોજના છે એ ઓળખાતી હતી. અને ત્યાર પછી વાત કરીએ તો વર્ષ આ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ક્યારે બની? તો વર્ષ 2017માં આનું નામ છે બદલી. બરાબર, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલી અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કરવામાં આવેલું હતું. બરાબર, તો આટલી વસ્તુ છે જે બહુ મહત્વની છે આજના કરંટ અફેરની અંદર. તો વ્યવસ્થિત રીતે મિત્રો ગમે તેમ કરીને બે ત્રણ વખત વિડીયો જોઈને કે તમે જે રીતે વાંચીને યાદ રાખો છો એ રીતે યાદ રાખી શકો છો. અને મિત્રો જો વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં myGOVTcareer.com વેબસાઇટની લિંક આપેલી છે, ત્યાંથી તમે દરેક કરંટ અફેરની છે PDF ડાઉનલોડ કરી શકો છો. મિત્રો તો વિડીયોને લાઇક ન કરેલો હોય તો લાઇક કરી દેજો, આપના મિત્રો સાથે શેર કરી દેજો, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂરથી દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.